હવે વાત કરીશું હર હર મહાદેવની। आज पवित्र श्रावण मास नो छेल्लो सोमवार छे, जे निमित्ते आज सूरत में भक्तों की भारे भीड़ जोवा मळी। श्रावण महीनाना छेल्ला सोमवार निमित्ते आज मंदिरों में भक्तों नो घोड़ापूर उमटियो छे, तो शिव मंदिरों में लोकोनी भीड़ जोवा मळी रही छे। तो श्रद्धाळुओं वहेली सवारथी जे दर्शनार्थे पहोंच्या छे, तो सूरत में इच्छानाथ महादेव मंदिर में लोकोनी वहेली सवारथी ज भीड़ जामी छे। आज श्रावण महीनानो छेल्लो सोमवार छे, तो श्रावण महीनामां सोमवारनुं अनेरुं महत्व रहेलुं होय छे। संवाददाता अमित रूपापरा सूरत थी लाइव जोड़ाई गया छे। जी अमित, आज श्रावण महीनानो छेल्लो सोमवार छे, ते निमित्ते मंदिरों में केवो माहौल छे अने भक्तोनी केटली भीड़ जोवा मळी रही छे? जी आज श्रावण पवित्र श्रावण जो महीनो चाली रह्यो छे, तेमां भगवान शिवनी भक्तिनो अनेरुं महत्व होय छे। अने खास करीने आज श्रावण महीना सोमवार कहेवाय छे, तेनुं महत्व श्रावण महीनामां खूब ज वधारे होय छे। अने तेवामां पण आज जे श्रावण महीनानो छेल्लो सोमवार छे, एटले के चोथो सोमवार छे, त्यारे शहेरना शिवालयोमां जे भक्तोनी भीड वहेली सोमवार वहेली सवारथी जे जोवा मळी रही छे। जाणी लीधुं इच्छानाथ महादेव मंदिर जे अठवाडिया विस्तारमां आवेलुं, ત્યાં પણ વહેલી સવારથી જ આજે ભક્તોની ભીડ છે તે જોવા મળી રહી છે। ભક્તો છે તે બિલીપત્ર દૂધ અને જળાભિષેક કરીને ભગવાન શિવને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે ભગવાન ભોળાનાથ એક જ એવા દેવ છે કે જે માત્ર જે પોતાના આશીર્વાદની વર્ષા કરતા હોય છે, અને ભગવાન શિવને ભોળાનાથ કહેવાય છે, અને તેમની કૃપા ભક્તો પર વહેલી તકે થતી હોય છે, અને તેને જ લઈને અને શ્રાવણ મહિનો છે ખાસ કરીને શિવ પૂજા માટે અતિ મહત્વનો હોય છે। એટલે એટલા માટે જે ભક્તો છે તે શિવાલયોમાં શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા અર્ચના કરતા હોય છે, અને તેવામાં આજે ઈચ્છાનાથ મહાદેવનું પણ આ મંદિર જે છે તે સુરત પોલીસ કમિશનર દ્વારા મંદિરનું સંચાલન કરવામાં આવે છે, અને મોટી સંખ્યામાં જે ભક્તો હોય છે તે શ્રાવણ મહિના ઉપર આવતા હોય છે। અત્યારે મંદિરના એક મહંત છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે શ્રાવણ મહિનો છે, આજે છેલ્લો સોમવાર છે, તો છેલ્લા સોમવારનું મહત્વ છેલ્લો સોમવાર છે કેટલું મહત્વ? શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવારનો બહુ ઉત્તમ મહત્વ છે, અતિ ઉત્તમ મહત્વ છે। કારણ કે આજે એકાદશીનો તિથિ જે છે પડી છે એ સોમવારના દિવસે, એટલા માટે એનું વધારે વિષ્ણુ અને શિવ બંનેનું કૃપા એને મળે છે। એક બીલી પત્તા ચઢાવીને એક લોટા જળ ચઢાવે તો દરેક મનોકામના પૂર્ણ થાય છે। આજ સુધી મને કોઈ નથી કીધું કે મારું કામ પૂરું નહીં થયું અથવા એની ઈચ્છા પૂરી નહીં થઈ, એટલા માટે અનેક અનેક વસ્તુઓ લાવીને લોકો ભગવાનને અર્પણ કરે છે, પ્રસન્ન કરે છે। આ અત્યારે દેવ શનિ અત્યારે સત્તા ભગવાન ભોળેનાથના હાથમાં આપે છે, અને ભોળેનાથ દરેક પ્રકારનું લોકોને ભોળા તો છે એટલે દરતક એને ઈચ્છાઓ પૂરી કરે છે। આ તીર્થ સમાન મંદિર છે, આ ગુજરાતમાં નહીં આખા વિશ્વમાં એક જ મંદિર છે જે શિવ સમાન, શિવ શિવલિંગના અંદર શિવલિંગ છે, એટલે હું મંદિર નથી માનતો, શિવલિંગ માનું છું। ગમે ત્યાં બેસીને ધ્યાન કરો તો તરત જ તમારું મનોભૂત ફળ મળે। બીજું, અહીંની સારી વ્યવસ્થા પોલીસ કમિશનર શ્રી દ્વારા ડીસીપી એસીપી સાહેબ પોલીસ હેડક્વાર્ટરના સમસ્ત આર્ય પોલીસ ડિપાર્ટમેન્ટના તરફથી થાય છે, એટલે આપ લોકોને બિરદાવું છું, બધા ભક્તોને વિનંતી કરું છું, આ છેલ્લા સોમવાર જે લોકો નહીં આવી શક્યા હોય ત્રણ સોમવાર, તો ચોથા સોમવારમાં આવીને પૂજન કરશે તો એને દરેક પરંપરાનું ફળ મળશે જે એને ઈચ્છા હોય, એટલા માટે એનું નામ ઈચ્છા મહાદેવ ઈચ્છાનાથ મહાદેવ છે ભાઈ। આજે શિવ મંદિર છે તે અઠવાલાઈન વિસ્તારમાં આવેલું છે, અને આજે એકાદશીની સાથે સાથે શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર છે, એટલે કે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ બંનેનું આજે એક જ વાર કહી શકાય, અને બંનેનું વાર શિવની પૂજા કરવા માટેનો ઉત્તમ દિવસ કહી શકાય, અને જ્યારે સોમવારના જે કોઈ ચાર ત્રણ સોમવારની પૂજા ન કરી શક્યો હોય તેવો આજે જો પૂજા કરે તો મંદિરના મંત્રના અનુસાર તેમને ખૂબ જ સારું ફળ પ્રાપ્ત થતું હોય છે। જી જી અમિત, સમગ્ર વિગત બદલ આપનો આભાર। તો આજે પવિત્ર શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે, જે નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। તો સુરતના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા છે, તો શિવજીને પ્રસન્ન કરવાના તમામ પ્રયાસો ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યા છે। ભક્તો જળાભિષેક રુદ્રાભિષેક કરીને ભગવાનને રીઝવવાનો પ્રયાસ કરતા નજરે પડી રહ્યા છે, તો વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। તો શ્રાવણ મહિનાના સોમવારનું અનેરું મહત્વ રહેલું છે, તો આજના દિવસે લોકો ભગવાનની પૂજા અર્ચના કરે છે, તો આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર છે।